કૃષ્ણ કનૈયા રણ છોડ રાય કી સતગુરુ દેવ દ્વારકાધી સિયાવર ધામ રામા નમઃ પાર્વતી જલારામ બાપા અંબે પ્રથમ નમણ નમો કે માતા સરસ્વતી. જો હવે વચમાં કોઈ હાર પહેરાવા નહીં આવતા, બેસી જાઓ બધા, હવે નહીં ભજન ખલાસ થાય. અને દૂધી નમણ નમો ગણેશ દી ત્રીજી નમણ નમો ત્રિગુણા દેવને જમ બ્રહ્મા તો નમો નમો ગુરુદેવને કે જેણે આપ્યા નિજ જ્ઞાન એમ જ્ઞાને કરી ગોવિંદ ને ઓળખ્યાન ચળા દે તો બડા બડા તો સબ કોઈ બને પણ જગ મે છોટા બને ન કોઈ કહે કબીર એક વાર છોટા બને ઓ સબસે બડા હો તો ઊંચા ઊંચા તો સબ કોઈ ચલે અને નીચા ચલે ન કોઈ કહે કબીર એક વાર નીચા ચલે ઓ સબસે ઊંચા હો ધજા ફરકાવી કે ધર્મ ની મારો પરગટ ઘીગડાવી પણ જમ ગીર ને કાંઠે ગધી પાકો ને કોઈ ગીધડો નામે પી એ કોડિયા ના કોઢો તું મટાડતો એ મારો પરગટ ઘીગડાવ રામ ધોન લાગે ભક્ત જાની વાણી પિતા રામ ધોન લાગે રામ ધોન લાગે ભજન ધોન લાગે ભજન સુન લાગે
Thank you.
રાણા થોડા સતગુરુ જય દ્વારકા ભગવાન રામા નમા પાર્વતી પતે અંબે માતકી જલારામ બાપા તો પ્રથમ નમણ નમો કે માતા સરસ્વતી જો હવે વચમાં કોઈ હાર પહેરાવા નહીં આવતા બે જાઓ બધા હવે નહીં ભજન ખલાસ થાય છે અને દૂધી નમણ નમો ગણેશ ત્રીજી નમણ નમો ત્રિગુણા દેવને કેમ બ્રહ્મા તો નમો નમો ગુરુદેવને કે જેણે આપ્યા નિજ જ્ઞાન એમ જ્ઞાન કરી ગોવિંદ ને ઓળખ્યાન ચળા ને તો બડા બડા તો સબ કોઈ બને પણ જગ મે છોટા બને ન કોઈ કહે કબીર એક વાર છોટા બને ઓ સબસે બડા હો તો ઊંચા ઊંચા તો સબ કોઈ ચલે અને નીચા ચલે ન કોઈ કહે કબીર એક વાર નીચા ચલે ઓ સબસે ઊંચા હો ધજા ફરકાવી એટલે ધર્મ ની મારો પરગટ ઘીગડો પણ જમ ગીર ને કાંઠે ગધી પાકો ને કોઈ ગીગડો ના મે કોડિયાના કોઢો તું મટાડતો એ મારો પરગટ બિગડો કુણારે એ રાજા છે એની રામ કુડારે
कल तू गाना मेहुला धीरे साजा दसाला राम में मनाओ गणपति देव में मनाओ गिर रे पूरा है ये नारी पान पूरी नारी पान राम पूरा रे राम पूरा रे कल तू गाना निरला गिर सजन सर भरी राम ने मनाओ गणपति देव ने मनाओ गिर सजन सर भरी राम भवरे राम भवरे सागर मा साचा हिरला हिर सजन सर भरी राम ने मनाओ गणपति देव ने मनाओ हिर सजन सर भरी राम रा हरि रा बड़ी बड़ी पियो गिर सजन सर भरी राम ने मनाओ गणपति देव ने मनाओ गिर सजन सर भरी સૌરાષ્ટ્રમાં ગિરનારની છાયામાં
ઘણા ભગવાનના ભક્તો ભક્ત માં લક્ષણ આપણે જોઈએ તો પહેલે નંબરે સૌરા કાલે, બીજે નંબરે મહારાષ્ટ્ર માં ભગવાન ના ભક્તો એવા ત્યાં કે જેને ભગવાન ને પોતાને આંગણામાં ભગવાન એવી મેકાએ નરસિંહ મેકાએ ભગવાન શ્રી કૃષ્ણ ના થવા નાથ પદ બન્યા. ભગવાન ના પદ સમાજમાં વળી ખૂબી હતી કે એ લોકો ભણેલા નથી. આ ઉપરથી એને સમજાય છે કે આત્મા જે આપણામાં બોલી રહ્યો છે એ જ જ્ઞાન નો પિંડ, એ જ્ઞાન નો પિંડ. પણ આપણને એ જ્ઞાન કેમ દેખાતું નથી અથવા કેમ સમજાતું નથી એનો અર્થ તમારે બધાને એમ સમજી લેવો, એ જ આપણા પાપના ઉદય લઈને સમજાતો નથી. નહીતર આ દુનિયાની એક ભાષા એવી નથી કે જ્યાં આપણો જન્મ નથી થયો અને એ ભાષા આપણે નથી. આ દુનિયામાં કોઈ એવી યોની નથી કે જે યોનીની અંદર આપણે અવતાર લીધો નથી. દરેક ઇન્દ્રિયના જીવની અંદર આપણું પ્રાકૃત્ય છે. આપણે હજારો વાર લાખો વાર પૈસા દાન થયા, લાખો વાર ભિખારી થયા, લાખો વાર ઘેટા થઈ અને કસાઈના હાથમાં કપાઈ ગયા. એવા તોરાથી લાખ યોની થઈ. નરસિંહ મહેતાનો પૂર્વ જન્મ મુસ્કંદ રાજાનો. નરસિંહ મહેતા મુસ્કંદ રાજાનો અવતાર. એને 52 યજ્ઞ હતા એટલે ભગવાને એને વચન આપેલું કે મને હું તારા 52 કામ કરીશ. ચુડાસમા વંશ નો છેલ્લો રાજા રામાનલિક ના વખત માં રામાનલિકે એમના ભાઈ ને જુનાગઢ માં નોકરી કરવા બોલાવ્યા અને નરસિંહ મહેતા ને એની સાથે આવ્યું. ત્યારે નરસિંહ મહેતા ની ઉંમર ખાલી 5 વર્ષ. બાપીએ ઘણો ત્રાસ દીધો, ખૂબ ત્રાસ દેતા નથી. નરસિંહ મહેતા મૂંગા હતા, બોલી નતા હતા, તોતલું બોલે કરે એવા હતા. બીજું કઈ જ્ઞાન નહીં એના. પણ ભાભીના ત્રાસ થી કંટાળી ગયા એટલે એને એમ થયું કે આ ગિરનારના જંગલમાં સીધે સીધું આવ્યો જા અને મને કોઈ હિંસક પશુ અથવા ઝેરી નાગ કરડે અને મારા જીવનનો અંત થાય. પણ કંટાળી ને હાલી હાલતા હાલતા ગિરનાર ની વાત જે ઠેકાણે અત્યારે જટાતંત્ર માટે કહેવાય એ જટાશંકર માટે નામ તો એક જટાશંકર નામના મહાત્મા થયા એના નામ ઉપરથી જટાશંકર નામ. પણ નરસિંહ મહેતા એ જગ્યાએ વર્ગમાં ગયેલા ન્યા અને ન્યા જઈને એને શિવલિંગ ભાઈ એના ઉપર માથું નહીં તો બાવા સબકા બાપ હૈ બેટા કિસી કા નહીં. બાવા બેટા ઓકે રેવે ઓ જગ મે બાવા જ નહીં. જો આપણે રામ ના પિતા નું નામ મોતીલી દશરથ, કૃષ્ણ ના પિતા નું નામ વાસુદેવ, પણ હું તમને પૂછું કે શંકર ના પિતા નું નામ તમે બચી ગયું તો બાવા સબકા બાપ બેટા કિસી કા નહીં. બાવા બેટા ઓકે રે હો જગ મે બાવા. તો
શંકર ભગવાન છે એ ભોળિયાનાથ છે, એના ઉપર તો ઘણું વર્ણન થાય, પણ ભોળિયાનાથ છે અને હરને માન્યા વિના કોઈ ભગતને હરિ મળ્યા જ નથી. હરને જીવની ભક્તિ કર્યા વિના કોઈ જીવ ભગવાનની પ્રાપ્તિ થાય. ભગવાને પોતાના ત્રિલોકથી કીધું છે અને તુલસીદાસે કહ્યું છે, શિવ દ્રોહી મન દાસ કહાવે. શંકર ભગવાન નો દ્રોહી જો મારો ભગત કહેવાય તો હું એને ભગત તરીકે સ્વીકારતો નથી. તો નરસિંહ મહેતા ને વર્ષ એક દીધો, બે દીધો, ત્રણ દીધો, ચાર દીધો. મરદાને લોકો કાફી ભરતા નાખે તો મડાને વિદ્રી નો ભય હોય. એ તો મરવા તો ગયા હતા એટલે મોટા મોટા ઝેરી નાગ આવે એના ઉપર વિચાર. પણ નરસિંહ મહેતા લગે હિંસક પશુ આવે કે ભાઈ ભાઈજાને તને ભૂખ લાગી હોય. પણ નરસિંહ મહેતા ને કાંઈ છેવટે ડમાકે 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 ડમરું મંડ્યું વાંચવા. સીત પર ગંગ કી ધારા તુહારે ભાગ મે લોચન કલા મસ્તક મે ચંદન કી મનોહર હોતરે સા. પણ બુદ્ધિ નો વિષય થયો, બુદ્ધિ વિનાના માણસ માગે તો શું માગે, વિચાર કરે છે કે કોની માથે તપ કરું કે વિષ્ણુ ભગવાન તો જલ્દી પ્રસન્ન થાય એવા નથી, કે જાઓ શંકર પાસે, એ શંકર માથે ઉપાસના કરી. અને આરતીમાં શંકર પ્રસન્ન થયા, કેલા ભાઈ વાણિયા માગ માગ, તો વિચારમાં પડી ગયો જો આજ માગી તો પૈસો રહી જશે, પૈસો માગી તો બૈરી રહી જશે, બૈરી માગી તો છોકરા રહી જશે, પણ એક વચનમાં બધું માગી લો. તો એ ભગવાન શંકર ને કહે છે, મારા આવો જગતના નાથ, મારા ઉપર જો તમે પ્રસન્ન થયા હો તો મારા વચલા છોકરાની વહુ, મારા મકાનની જાતની ફોઈએ સોનાની ગોળીએ છાત ફેરવતી હોય એ મારી બાડી આંતી જો. તો હવે એવું માગ્યું છે, બધું આવી ગયું ને, બચલો છોકરો ત્રણ દીકરા નો બાપ થાય તેવી થાય ને, કોનાની ગોળી કોના ઘરમાં હોય, કરોડપતિ ના ઘરમાં હોય, બધું માગી લીધું એક વચન. બીજા તો આવા ઘણા ચાટલા છે, પણ આપણે તો ઊંધી નો ટાઈમ નથી, એટલે માગતા તો વાણિયા ને આવડે. તો નરસિંહ મહેતા બિચારા કઈ માગતા નથી, આ માનવું જોઈએ. નરસિંહ મહેતાએ એટલું એને કીધું કે જો શંકર મહારાજ પ્રસન્ન થયા હો તો તમને વાળા વાળો હોય મને આપી દઉં. તો નરસિંહ મહેતા કે મને વાળામાં વાળા તો ભગવાન છે, કે તો બતાવે આજ અને તમને ખબર છે
કીધો ભગત ત્યાં તમે મહેમાન થાવ તો તમને ક્યાં લઈ જાય? હલન કે ભજન કે ફલાન, ભજન ના લઈ જાય, ધૂન માં લઈ જાય. વેપારી ના મહેમાન થાવ તો વેપાર ની પેટી માં લઈ જાય, અને ઓલા જુગારિયા ના મહેમાન થાવ તો કલક માં લઈ જાય. બધા ગૌરી આવો શરદ પૂનમ ની રાત ઈ રાત ઈ વખતે બનેલો, એટલું ધ્યાન રાખી. એમાં નરસિંહ મહેતા ના હાથમાં મસાલા આપી, ભગવાને થારી નરસિંહ તારી જીભ બહાર કાઢ, એટલે નરસિંહ જીભ કાઢ્યો અને જીભ ઉપર સરસ હતી. માણેકભાઈ પણ ગયા, કોઈ એકલા રહે. એમાં નરસિંહ મહેતા ના પાવન કામ ભગવાને કરેલા છતાં પણ નાગરી નાથ, એક કહેવત છે કે જેની નાથમાં ભગવાન નો ભગત થાય એની નાથ ને કિંમત હોય નહીં, એના ઘર ને કિંમત હોય નહીં, એના કુળ માં જેના કુળ માં અવતાર લીધો હોય એના કુળ ને પણ ખબર ન. તુલસી માંથી ભયો તુલસીઓ નામ, તુલસી કે વાન જઈ જ્યાં બાપ નું નામ. સુધારે અને જેને તમે પોતાના માનો એ તમારું તમારું કામ તો ભજન કરે આખી નાક ને બદલાવી મારી મારે. હવે આ મળે કઈ રીતે? એમાં કેતન દાસ ને ભૂમ દાસ બે સાધુ આવ્યા. પૂછે છે કે ભાઈ આ ગામમાં કોઈ હારો આપણું દાંત ઠેઠ હોય તો મને બતાવો. કે ભાઈ તમારે શું કામ? કે દ્વારકા જાત્રા કરવા જવું છે અને અમારે ઊંડી લખાવી છે. કેટલા રૂપિયાની? કે 750 રૂપિયા. તેથી ના 750 એટલે આજના 8.5 લાખ. 500 વર્ષ ની વાત છે. 5.5 મને યાદ છે કે જેની પાસે 1000 રૂપિયા હોય તો લોકો કહેતા ભાઈ એની પાસે 1000 રૂપિયા છે. આજે જે 1 લાખ રૂપિયા હોય તો એની કોઈ કિંમત એવો જમાનો. તો ઓલાએ આ વિચારો કર્યો દોરણભાઈ હવે નરસિંહ મહેતાની આગળ પડવાનું તક બરાબર ભગવાન રૂપિયા મોટલો નરસિંહ ન્યા કે ઉભાર્યો. અમે 5 જણા કઈ પણ તમે માનજો આની ગલીમાં જાઓ ત્યાં નરસિંહ નામે ઠેઠ છે અને એની લાગવાગ દ્વારકામાં બહુ જબરી છે. એનો ઠેઠ દ્વારકામાં જબરો બિચારો વાત સાચી કરે પણ મસ્કરી રૂપમાં કરે. એટલે તમે એની પાસે ઊંડી રખાવજો. જો પણ એને ઘરે જાઓ તો તમે ગભરાઈ જતા નથી. એને ઘરે વાળ હોવાનો કે વાળ હોવાનો તાંબા પિત્તળ નું વાસણ નથી. પાથરવા કોથળા નથી. ટુંગડા તંબુરા મારા ના જુડા ગોપી ચંદ્ર ના લાકડા આવું બધું ટી ગાતું એટલે પણ તમે ગભરાતા ને એની જ પાસે ઉઠી નથી. એટલે આખે ભલે ભાઈ પરમેશ્વર
બોલા ગયા નરસિંહ મહેતાની તાકળ ખકડાવી, આમ ખકડાવી તાકળ જેની ઘડીએ એટલે તરત કીધું નરસિંહ દેવ મૃત્યુ વિચાર ના પડી કે શેઠ મને કોઈ કહે નહીં અને આજ મને શેઠ કીધો એમાં કઈ ભેદ છે તો ભગત જગત થી ઠગત હૈ અને ભગત ઠગ્યા જાય એક વાર જો કોઈ ભગત ને ઠગે અને બાટલા હું કામ છે બોલો સેવક તૈયાર કે અમારે દ્વારકા જવું કે બહુ સારી વાત પણ હું દિલ લખાવી છે અગર બેંકો ના ખાતા નતા કે ચેક લખાવે ડ્રાફ્ટ કરાવે હું કઈ નહીં સારા ચેક હોય તો હું દિલ લખાવ કે કેટલા ની લખાવી છે કે 750 રૂપિયા ની કે ઓ એમાઉન્ટ લાવો લખી દઉં કે તમારા ચેક નું નામ કે સામરસા મારા ચેક નું નામ સામરસા અને તમે તો હારા હાથ છો હું પણ હારા હાથ લાખ લાવો તો લખી દઉં તો કે ભાઈ લખી દો ઓલે રૂપિયાની વાહણે થોડી વાહણે માં હમદો તો એટલે પાકીટ માં પર્સ માં હમદો આમ કેડે બાંધતા એમાંથી રૂપિયા ઘણા 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 કાઢી હાડી 800 રૂપિયા ની હુંડી લખવા તું નરસિંહ મહેતા કાગળ ગોતવાઈ ગયા પણ ઘરમાં કાગળ નથી સાથે જાપી દેજો રૂપિયા લઈ લીધા ભગતલાલ ના હાથમાં રૂપિયા આવે તો શું કરે તો તમે જાણો લાગડા બનાવ્યા અને ગિરનાર ને દરવાજે જઈને સાધુડા ભેગા કરીને હરી હા કઈ ના રેવા દીધું ઘરે આવ્યા ઘરે આવી પોતાના ઠાકોરજીની પાસે ત્યાં કટ્ટાલો રાખ એ કટ્ટાલો હોય ને ત્યાં પકડાવે ભગવાન એટલે ભગવાન કે હું છે કે જો એક વીમો કર્યો મેં તો એક તારું કામ કર્યું છે મારે કઈ લેવા દેવા નથી તારું કામ કર્યું છે હવે તું આ હુંડી ચીકારજે
ભગવાન ને કહે છે કે કમળ જેવું તારું સ્વરૂપ છે. ભક્તો ની ભીડ ભાંગનારો છો એવું શાસ્ત્ર માં સાંભળી અને મેં તારી ભક્તિ ને માર્ગે પગ માંડ્યો છે. હે મારા, તારું કામ તો મેં કરી નાખ્યું છે પણ મારું કામ તું કરજે. સતયુગ દ્વાર પર ચેતા ને કરજો. આ તારે યુગ ની અંદર તેમ કઈ ભક્તો ના કામ કર્યા છે. મેં ભાગવત ની કથા માં સાંભળ્યું છે કે પ્રહલાદ ની વ્રત રાખવા માણસે નહીં, જનાવરે નહીં, દિવસે નહીં ને રાતે નહીં, ઘરમાં નહીં ને બારે નહીં. આવી રીતે મારું મોત થાય. એના નામ ના મંદિર, એના નામ ને માળા ફેરવે અને કોઈ નામ લે તો ખલાસ કરી દે. એવામાં પણ ખારા સંદર માં મીઠી એક વીડી હતી. સૌરીભાઈ સંત ના આગલા જાત ના કુંભાર ભોમા ગળાવી ભણેલું જપતા હરિનું નામ. હવે વક્તા તો હોય પણ શ્રોતા જોઈ ને તો એક બિલાડી ને પ્રેમ ઘણો રોજ કથા સાંભળવા જાય. કથા સાંભળતા ને ચિંતા ઉપડી મારા બચલા ની ભાડા ની મારી. તો ચિંતા મકર બિલાડી રાખવા વાળો રઘુનાથ. આ પ્રહલાદ રાજા સાંભળી ગયેલા કે રઘુનાથ વળી મારા બાપ થી મોટો, જો તો ખરો. કુંભાર ને આવીને આણ આપી કે હું આવ્યા પેલા નિભાડો ખોલ તો તને હરણા કંસ ની આણ. તો આખી રાત ઓલી કુંભાર ને ફફડી. આગળ તો પોલી પટા વાળો કોઈ આવતો ઘાલ તને ઓફિસ માં બોલાવે તો માણા ને જુલાબ લેવો નતો પડતો. એવો જમાનો હતો. એ તો આપણા ગાંધી બાપુ એ આપણને છોડાવી દીધું. તો સવારે પ્રહલાદ આવીને કીધું કે ખોલ કુંભાર ને તારો નિભાડો છૂટી તને હણા કંસ ની આણ. ઈ જયારે બચલા નીકળ્યા ત્યારે એના હૃદયમાં રમી ગયું કે મારા બાપ નો બાપ હરિ. તો હરિ શરણમ નમઃ, હરિ હરિ શરણમ નમઃ, હરિ. બસ આ જપ ઉપાડ્યો નિશાળિયા પોતાના સાથીદારો બધાને બગેડ્યા. બાપ ને ખબર પડી, બાપે જુલમ ઉપાડ્યો. ડુંગર પરથી દરતો મેલ્યો, હળ હળ થી અગ્નિ માં મૂક્યો, હિંસક પશુ ની પાસે મૂક્યો,
જેરી નાગની પાસે મૂક્યો, છેવટે હળહળતી અગ્નિ હોળિકા. તે દિન હોળીનું પરત જાય. હોળિકા એટલે પ્રહલાદ રાજાના ફૈબા અને હરણા કંસની બહેન હતી. એને વરદાન હતું કે અગ્નિમાં બળે નહીં. એના મને કે પ્રહલાદ બળી જાય ને ઉતરી જાય તો પોતે બળી ગઈ, પ્રહલાદ તો રહી ગયા છે. એટલે રામ તણા રખવાળા એને શું કરે જમડા કાળા. જેને રામ ડુંગર પરથી ડરતો મેલી હળહળતી અગ્નિમાં મૂક્યો, હિંસક પશુની પાસે મૂક્યો, જેરી નાગની પાસે મૂક્યો, છેવટે હળહળતી અગ્નિ હોળિકા. તે દિન હોળીનું પરત જાય. હોળિકા એટલે પ્રહલાદ રાજાના ફૈબા અને હરણા કંસની બહેન હતી. એને વરદાન હતું કે અગ્નિમાં બળે નહીં. એના મને કે પ્રહલાદ બળી જાય ને ઉતરી જાય તો પોતે બળી ગઈ, પ્રહલાદ તો રહી ગયા છે. એટલે રામ તણા રખવાળા એને શું કરે જમડા કાળા. જેને રામના રખવાળા હોય એને જમડા કાળા શું કરે. ઈ વખતે આહા છેવટમાં હરણાકશ બહુ કોપે છે અને થંભ ધગાવ્યો. ત્યારે પ્રહલાદ જરા થથરી ગયો. તો પોતાના ભક્તને ભગવાન થરથરવા દેતા નથી. કાળી કીડીઓની હાર બતાવ્યો તો કે કીડીઓ બળતી નથી ને હું બળું, એમ કરીને બત ફરી થંભ ફાટ્યો. આહા, એમાંથી નરસિંહ ભગવાન પ્રગટ થયા. બોલો નરસિંહ ભગવાન. નરસિંહ ભગવાન પ્રગટ થયા, હરણાકંઠ ને પકડ્યો, પકડીને લઈ ગયા ઉમરામાં. કે હરણાકંઠ, કે જી પ્રભુ, કે બોલ તું ઘરમાં છો કે બાર? કે બાપુ ઘરમાં નથી ને બહાર નથી. બોલું માણસ છું કે જનાવર? કે માણસ નથી ને જનાવર. આ મારા નોર લોઢું છે કે લાકડું? કે એ નથી. કે તઈ અટાણે દિવસ છે કે રાત? દિયાત માનો સમય હાર દેન તીરી નહી. તો વાલે મારે ઉગાડ્યો પ્રહલાદ, આ વાત જો સાચી હોય તો અહીંયા નાગર ભગત નથી મેં તો, પણ પોતાના ઠાકોરજીને કે છે કે બાપ મારી ઊંડી જો આ વાત હોય તો સ્વીકારજે. આ તો તે માણસ નું રક્ષણ કર્યું, પણ પંખીઓના રક્ષણ કર્યા. 18 દિના યુદ્ધમાં જયારે પાંડવ કૌરવના સામ સામા દળ આવ્યા ત્યારે ટીટોળીએ ઈંડા મૂક્યા હતા. એને જયારે તારો પુકાર કર્યો તો તેને રાફડો બનાવી દીધો. અને ટીટોળીના ઈંડા ઉગાર્યા વાલા એના બન્યા રખવાળ. તો એના રખવાળ બન્યા તો મેં કાંઈ, ભગવાન નરસિંહ મહેતાની બોલી બહુ બાકડી હતી હો, કે મેં કાંઈ કાળિયા કાંઈ તારો બાપ માર્યો નથી, મારી હુંડી પણ તું સ્વીકારી દેજે. તો ગંગે કેરે કારણે, ગંગે જોરથી બોલો બધા, ચક્ર ધર્યું હરિહા, સુતનવાને કારણે જે વાલો તેલમાં બન્યા સતત કાલ રે કામના વીરધા. જયારે 18 દિના યુદ્ધમાં ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી હતી કે હું આ હથિયાર નહીં લઉં. ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા નથી કરી, પણ અર્જુને પ્રતિજ્ઞા. અર્જુનની પાસે કૃષ્ણ ભગવાને કીધું કે હું તારો રથ હાંકીશ પણ હથિયાર ધારણ નહીં કરું.
પણ પાંડવોના દળનું જ્યાં જોડ જોયું ત્યાં ભગવાને વિચાર્યું કે મારા ભક્તો ખલાસ થઈ જાય એટલે પ્રતિજ્ઞા તોડીને તે ચક્કર ચડાવી. આ વાત થતી હોય તો મારી ઊંડી સ્વીકારજે. આ તો મેં સતયુગ દ્વાપર ચેતાને કળયુગની વાત કરી, પણ હમણાંની વાત કરું કે કાલ હવે મીરા અને નરસિંહ મહેતાના થવાના અંતરમાં ધ્યાન રાખજો 36 વર્ષનો ફેર. નરસિંહ મહેતા પહેલા, મીરાબાઈ 36 વર્ષ. તો રાણેજીએ રાડ વધારી, રાણે મીરા કારણ મહારાજ ઝેરના કટોરા રાણે મોકલા, મારી હું દીકારો મારા ઘરે કામળા ધીરધારી, ખાધી નથી, બધું સાધુડા ને ખવડાવ્યું છે, તારું કામ મેં કર્યું છે અને આબરૂ તારી જાય. અમારે તો કઈ નહીં, ખંભે કોથળો માર્ગ મોકલો, અમારું કઈ નહીં જાય, પણ તારી કિંમત નહીં રે મહારાજ. તને કદાચ એમ હોય કે મારા નાતીલા મને મદદ કરશે અને મારી આબરૂ રાખશે, તો મારા નાતીલા કેવા છે એ પણ હું તને કહી દઉં છું કે નાગર 900 નું ખોરડું, નાગર ગઢ જુનાની મોજા, એમાં નથી મળતું મને ક્યાંય ન તરું, એમાં તાલી મારી ઊંધી ટીકા દો મારા દે કામડા ધીરધારી, નાગર ના ખોડા તો જુનાગઢ માં 900 છે. નરસિંહ મહેતા ના વખત માં 900 ઘર હતા, પણ હું જ્યાં નીકળું ત્યાં બીજી ગલી માં વ્યા જાય છે. અરે મને કોઈ જમવાનું નોતરું દેતા નથી, અરે મારી સામે કોઈ જય શ્રી કૃષ્ણ કરતા નથી, અરે ઉપર જતા મને નાચબારો મૂક્યો છે, મારી નાતે મને તિરસ્કાર આપ્યો છે, હવે તો મારા દેખવામાં તારા સિવાય બીજું મારું કોઈ નથી. એક બીજી વાત કરું, જેટલા ભગત થાય છે એની માથે તું જુલમ કરસ અને ભગવાન ને કે તારા જેવો અદેખો બીજો કોઈ નથી. કેવા
કે રેવા નથી મારે જું પડું, રેવા અને જમવા નથી મળતી જા, અરે બેટો બેટી વળાવ્યા, બેટો બેટી વળાવ્યા. પછી ભેગી ય ભેગી વળાવી ભરડાની નાદ ભગત થાય એના ઘરમાં ચાર ખૂણે સોમવાર હોય, વચમાં અગિયારસ હોય, હાંડલા હળિયું જતા હોય અને ઘંટી તો બાંધેલી જ પડી હોય, અન્વસ્ત્ર ને આબરૂની જ ખામી હોય, પણ એ મેં સહન કર્યું. પણ ગાંડાભાઈ તારે તો સતભામાં રૂક્ષમણી, રાધા, જાંબુવંતી આવી નવ તો પટરાણી આઠ તો હતી અને હોળ હજાર એકસો ની આઠ હતી, તો મારા ઘરમાં એક રોડબોડિયા જેવી માણેક મહેતી હતી. એક જ ચોટલો હતો, એક સાડલો ધોવે ને હુકા એટલે ફેરે બિચારી એ મને જેવો તેવો રોટલાનો ઢેકો ઘડી દેતી હતી. એ તું દેખા ન દેખી ગયો તો એને પણ તું લઈ ગયો, ભગવાન ને કે એને તું લઈ ગયો, અરે મારા બેટા બેટી ને પણ લઈ ગયો. મેં માની લીધું કે ભલું થયું ભાંગી જંજાલ, હવે ભજતું સુખેથી શ્રી ગોપાલ. પણ તારા લખણ પડ્યા આવા નવા લફરા મોકલ્યા કે હલકી રીતે તારું ભજન પણ મને કરવા દેતો નથી, માટે મહેરબાની કરીને મારી ઊંડી સ્વીકારજે. બીજી વાત કરે છે કે સૌરાષ્ટ્રમાં શિયાળ બેટમાં વિક્રમ સંવત 725 ની સાલમાં બંગાળ શાહ શેઠ નામના એક સોળ કપોળવાણિયા રહેતા, એના દીકરા સગાળ શાહ હતા. સગાળ શાહ ની માનું નામ લાડુભાઈ હતું, એનું પિયર ધારવાડમાં હતું. એને ઘરે તું બાવો થઈને ગયો તો ભગવાન ને કહે છે તો વાણીએ વિમાસણ કરી, વાણીએ અને ન તો કર્યો માટી નો, અરે મોભી ને ખાંડણી એ ખાંડિયો, મારી તાકાત નથી, મને મારા ઉપર મહેરબાની રાખજે, મારી હુંડી સ્વીકારજે. તારા મનને કદાચ એમ હોય ભગવાન ને કે થાવર જંગમ મિલકત મૂકીને પણ ઓલાના રૂપિયા દેશે, પણ ન્યાય તારા કર્મ ફરી વળ્યા છે.
મારા પાસે હું છે તને કહું છે કે ગરથ તો ગોપી ચંદના અને તુલસી હેમનો અરે સાચો સગો મારો સાંભળો મારી દોલત અને ગોપીચંદન કોઈના ઘરમાં ન હોય તો મારા ઘરમાં લાટા લાટા કોઈને જો ભગવાન નું ભજન કરવું હોય તો માળા ના જુડે જુડા તંબુરા કાંસિયા કરતાલુ આ બધી મારી દોરત છે એ તારે જોઈ તો લઈ જાય પણ હું દી સ્વીકારજે ભણના દીકરા આવું નરસિંહ મહેતા બોલે વાં દ્વારકામાં જાતાળુ ગયા કે હાલ પેલા ઊંડીના રૂપિયા લઈએ પછી ગોમતી સ્નાન કરી પછી ઓલા બ્રાહ્મણ હાથ જોડ કરાવે અને દક્ષિણા હું આપીએ સામરસા શેઠ ની દુકાન ગોઠવા માંડે કે સામરસા શેઠ ની દુકાન કોઈ બતાવો મારા તમારા જેવા હામાં મળે તો ઈ કે આમ હટીને અરે સામરસા અરે અમારા આ ગામમાં હાથ પેડી દીધી સામરસા એવું નામે સાંભળ્યું તે ઓલાના છાતીના પાટિયા મીડા કે પૈસો ચણા લેવાનો નથી આ જુનાગઢમાં ઠગારો મળ્યો અરે જાત્રાળુ ગોતી વેળા નીકળ્યા નગર ની બા અરે વાલે રૂપ ધર્યું વણી કનુ અને ધર્યું વણી કનુ રૂપ ભણિયા ભગવાન પોતે બારાડી વાણિયા બીજા બારાડી પાકડી માથે બાંધી છે અંગરખો પહેર્યો છે પગમાં જોડા રહી ગયા છે એક ગરુડ ને પણ કે ચોપડા લઈને વાણોતર બનાવીને નીકળ્યા ભગવાન ઓલા વાણોતર ગરુડ ને કે છે કે હે બાપ જો જરા આ માણસો કઈ દુખી લાગે છે પૂછવા ગયા ભાઈ તમે કોણ છો કે તું વળી અગ્નિમાં ભટકાણો એક તો જુનાગઢ માં ભટકાણો તું અહીં ક્યાં મૂવો કરો ભાઈ કોઈને દુઃખ ની વાત કરો તો ખબર પડે કે આ નરસિંહ ઠગારો મળ્યો ને અમને ખોટી ઊંડી લખી દીધી અહીં કોઈ સામરસા ની પેટી જ નથી ભગવાન કે છે સામરસા સામરસા તો કે હા કે તો હું છું કે તારી પેટી ક્યાં છે અત્યાર સુધી તું ક્યાં મરી ગયો તો પેટી મારી આ હામી દી જુઓ કેટલા પેટી એવી બતાવી દીધી ભગવાને કેટલા વાણોતરો કામ કરે તો કે અમને કેમ જરી નહીં કે ઈ તમે જાણો આ ગામમાં બધા કે સામરસા છે તો હાથ પેટીમાં કોઈ સાંભળ્યું નથી કે ઈ મારો ધંધો બહુ હાલે છે બધાને આ દેખાય છે
નરસિંહ મહેતા જેવા મને ઘરાક મળ્યા છે અને એવા મને શેઠ મળ્યા છે તો આ લોકો જોઈ શકતા નથી. એટલે બળે છે અંદર ને અંદર. માટે આ વખતે નાગર ભગત નરસિંહ મહેતા ભગવાન નું સ્વરૂપ કેવું હતું વણિકના રૂપમાં એનું વર્ણન કરીને સમજાવે છે એક જ કડીમાં. હાથે પહોંચી હેમની, ગળે કાવળ બાજુ બંધ પે રખા, બાયે બાજુ બંધ પે રખા. હાથે પોતી હેમની પહેરી છે. શું કામ ન પહેરે ભાઈ? અને ગળે એકાવળ હાર, ગળે એકાવળ હાર. હાર નથી મારો. બાયે બાજુમાં બેરખા લગાવ્યા છે અને હરિના તેજ નો નહી પાર. આવી સુગંધી મંદ ને ધીમી પવન વાઈ રહ્યો છે ને સુગંધ છૂટી રહી છે. ભક્તોની ભીડ ભાંગવા ભગવાન દ્વારકામાં વાણિયા નું રૂપ લઈને, મારો વાણિયા નું જ રૂપ લે ભગવાન જ્યાં હોય. વરાળી પાઘડી હતી માથે, આગળ પાઘડી હતી નાકેરી પાઘડી, ઝાલાવાડી પાઘડી, કચ્છી પાઘડી, ભાવનગરી પાઘડી, ગોંડલિયા પારકી, સોરઠની પાઘડી. એ પાઘડી ઉપર લોકો ઓળખી કાઢતા કે આ માણસ ફલાણા દેશ નો છે, પણ આજ તો કોઈ ઓળખાય નહીં, બધા ઉગાડ મતા. છપનિયા કાળ પેલા બધાને માથે પાઘડી હતી, પછી આવી ટોપી ને ટોપી ગયા પછી બધા નમૂત્યા ને ઉગાડ મથા થઈ ગયા. પણ વિધો તો જુલમ તો ઈ કરે છે કે પરણવા બે તો ભણના દીકરા ઉગાડે માથે બે છે. ઉગાડે માથે તો કો ડોહી ડો મરી ગયા અને આફડવાનું કહેતા જાય ત્યારે જવું જોઈએ. આ તો એને રોજ ડોહી ડોહા મળે બાપ. નમુસ્યા હાથ દીએ અને હુંવાળું ઉતારે, તઈ મૂછું પડાવે એને બદલે. આ તો હવાના પરમાં રોજ એના મોટા બાપાનું હુંવાળું અરીસામાં ઉભા રહીને ઉતારતા જ હોય છે. હું કે સેવિંગ. ભગવાન ને માથે બારાડી પાઘડી રહી ગઈ છે. ભગવાન નું આ તેજ જોઈ કુંડી લાવો હાથમાં, સાંભળતા મારું નામ હંમેશા લખે કે જો આવી ઊંડિયું, કેજો વાણો તર સરખા કામ દે સામળા, કેજો કામ દે સામળા. હુંડી લાવો હાથમાં અને સામરસા મારું નામ, પણ એક મારું કામ કરજો બાપ. ભલે મેં તમને હેરાન તો કર્યા છે, પણ નરસિંહાને આમ હેરાન થયા એવી વાત કરતા નહીં. એને કહેશો તો મારું ઘર તૂટી જાય. મારે હોળ હજાર ને 108 જોગ માયા છે તો લાવડકતા નથી, અને છોકરાનો ક્યાંય પાર જ નથી. મારા છોકરાને હું પણ ઓળખતો નથી ભગવાન કે છે. એટલી બધી તો મારે ત્યાં પાંજરા પોળ ભેગી થઈ ગઈ છે. પણ આવા જેવા જો ઘરાક તૂટી જાય તો મારા ગરીબ માણસ ના પેટ ઉપર પાટું લાગી જાય. માટે 200 રૂપિયા 850 ની હુંડી અને આ 200 રૂપિયા ઉપર વધારે 950
દ્વારકા ની અંદર નાગર ભેગાત ની ભક્તિ ને વર્ત થઈ પરમ કૃપાળુ એ 1622 ની ચાલ માં સુદ પાંચમ ને ગુરુવાર ને દિવસે સાંજના 5 વાગે ચૂકવી આપ્યા. તેથી વસંત પંચમી નો દિવસ હતો. તેથી ભગવાને નરસિંહ મહેતા ની ઊંડી સ્વીકારી લીધી. આ ઠેકાણે નરસિંહ મહેતા ની ઊંડી પૂરી થાય છે. પણ એક વાત તમને કરીશ, આપણે આ રામબાગ માં લગભગ 35-40 વર્ષ થી બેસી અને અહીંના ટ્રસ્ટીઓ આપણને ખૂબ સહકાર આપે છે. અહીંના પટેલ ભાઈઓ, એમના પુત્રો, ના ઘરમાંથી બેન, એ બધાએ આપણને ખૂબ ભજનમાં પણ રસ લે છે, આપણને સહકાર આપે છે. બીજી વાત, આપણા વોરાભાઈ ગોરધનદાસ વોરા, એ આપણા ભેગા 50 વર્ષથી 40-45 વર્ષથી લગભગ ભજન આવતા, એમનું 4-5 મહિના ત્યાં પહેલા અવસાન થયું. એ આ રામબાગના ટ્રસ્ટી હતા. એમના પુત્ર ને મેં ફોન કર્યો કે ભાઈ આ વાડીનું શું, કે તમને એમને બધું મળશે, કે ફોન કરી અને ચાલુ છે. આ વાડીના બંધાવનાર ગોરધનભાઈના દાદા સર મોહનદાસ, સર મનમોહન રામજી, એ સર હતા અને એને આવી ભૂમિ બાંધી છે. એમાં આપણે આજ 50-50 વર્ષથી ભજન કરીએ છીએ. ધન છે એવા વડવાઓને કે એના આત્માઓ જ્યાં હશે ત્યાં અત્યારે એની જગ્યામાં ભગવાનનું ભજન થાય છે. એટલે આત્માને ભગવાન તૃપ્તિ આપે. આ પટેલ અને બીજા આ બધા કાર્યકરો અને આપણા અર્ધન ભગત, આપણા રમેશભાઈ, આપણા મહેશભાઈ અને આપણા મોતીલાલ બારોટ ઊંચા ઊંચા રહી, આ બધાએ આપણને ખૂબ સાથ આપ્યો છે. ગઈ સાલમાં હું બીમાર હતો તો મારી પાછળ પણ ભજન બંધ રહેવા નહોતા દીધા. તેનો ઉપકાર અત્યંત છે. એનો ઉપકાર આપણે કોઈ બીજી કોઈ વસ્તુથી વાળી શકીએ એમ નથી. ભગવાનને પ્રાર્થના કરી કે આવા આવા કામમાં એ સદાને માટે ભગવાન એને શક્તિ આપે, એનું ભરપૂર ભજન વધે અને સુમાર્ગે ચાલે અને એમનું ભગવાન કલ્યાણ કરે, એવી હું તમારા તરફથી એને પ્રાર્થના કરું છું. સાથે સાથે એનો આભાર માનું છું. અને આપણે હવે અષાઢી બીજને દિવસે આખી રાત ભજન જેમ કરીએ છીએ, પણ વિઠ્ઠલબાગમાં આપણે મળશું. ત્યાં સુધી હરિ ઈચ્છા, જો પર પલકાને ભરોસા કરે કલકી પાત, જીવને માથે જમડા ફરે તેતર માથે બાર. અટાણે ગોરધનભાઈની ગેરહાજરી એ બહુ આપણને દુઃખ થાય છે, પણ હરિની આગળ, ભગવાનની આગળ કોઈનું હાલતું નથી. એક દિવસ આપણે પણ એ જ માર્ગે જવાનું છે. માટે ભગવાનને ભજાય એટલું ભજી લ્યો, પુનદાન કરી લ્યો. આ જગતમાં કોઈ કોઈનું કોઈ થયું નથી, થશે ને થવાનું પણ નથી, એ મનમાં મક્કમતા કરી. આખો આખો મહિનો સાંભળ્યું છે, એ સાંભળીને તમે કંખેરી નહીં નાખતા. કાંઈક પણ લેજો તો મારી રાડુ પાડી પણ લેખે વળશે, જો નહીં લ્યો તો એનું અર્થ કાંઈ નહીં. હરપ ને ગીરે હરપ મહેમાન આવે દીપના લભરકા થાય. બહાર નીકળીને એમ ન કહેતા કે તબલા હારા વાગતા હતા ને વાજા હારા વાગતા હતા, શું કીધું કે ભાઈ ખબર નથી, ખબર નથી, બરાબર ખબર રાખજો. આ શબ્દ શબ્દ મહાત્માના છે, અમે તો એના ટપાલિયા થઈ. હું કોઈ પંડિત નથી, હું કોઈ વિદ્વાન નથી, કોઈ બ્રાહ્મણ નથી, કોઈ ચારણ નથી, કોઈ ભારત નથી, હું તો એક લુવાર છું. આ મહાત્માની પરસારી ટપાલ મને મળી છે, એ તમારી પાસે આ 50-50 વર્ષથી કચ્છ કાઠિયાવાડ ગુજરાત દેશમાં રજૂ કરું છું. અને તમે લાખો માણસોએ સાંભળ્યું છે, પણ હજી કોઈ મારા આત્માનું કલ્યાણ કેમ થાય એવું પૂછનારો મને હજી મળ્યો નથી. ભગત બાપાને વંદન કરીને બે શબ્દો કહેવા માટે વિનંતી કરીશું.
ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો, શશિકાંતભાઈ, હિલાલાલભાઈ, અનેક કલાકાર ભાઈઓ અને બહેનો, આપે જે અહીં પધારી અને આપના અમૂલ્ય સમયનો ભોગ આપ્યો છે તે બદલ તમારા બધા વતી હું એનો આભાર માનું છું. બીજી વાત કે ગાયની અંદર 33 કરોડ દેવ રહેલા છે. આપણા દેશની અંદર પહેલા ગૌધન અને ખેતીધન બે જ આપણા ધન હતા. તમારી પાસે હીરા નોટું પૈસા હોય અને જો ખેતી ન પાકે અને ગાયના દીકરા બળદ જો ખેતી ન કરે તો શું તમારી નોટું તમે ચાવશો, હીરા ખાશો? જો ખેડૂત જો આપણા અનાજનો રે ખેડૂત તું ખરે જગતનો તાત ગણાય. તો આવા સમયની અંદર હમણાં ભાઈ પુરુષોત્તમભાઈ અમદાવાદમાં કીધું, પણ કાગડો નરામ કોઈ દી કે નહીં એવા ગામ અમદાવાદ, એમાં 49 સાલમાં મેં 1 મહિનાની અંદર 13 લાખ રૂપિયા ભેગા કર્યા હતા ગાયો માટે, અને આજે એના છાપાના રિપોર્ટો પણ મારી પાસે પડ્યા છે. ત્યાર પછી અમદાવાદમાંથી મફત ગગલનું નામ તો બધાએ સાંભળ્યું હશે, ના નવીનચંદ્રભાઈ હતા, એ નવીનચંદ્રભાઈની મારફત નળકંઠા વાલની અંદર લગભગ 25 થી 30 બોરિંગ મુકાવ્યા, અને આણંદમાં ડૉક્ટર કુક હતા, યુરોપિયન ડૉક્ટર, એ યુરોપિયન ડૉક્ટરને મેં 2 દિવસની અંદર પરસોત્તમ મિલના કમ્પાઉન્ડની અંદરથી મેં ને પુનિત મહારાજે 2.5 લાખ રૂપિયા કરી આપી ટીબી હોસ્પિટલ અને પ્રસૂતિ ઘર જેવા પેલા બંધાવ્યા હતા. ખુશાલ બાપા કપોળ વાણિયા હતા અને જેણે જીત્રીની હોસ્પિટલ બંધાવી એમાં 1.5 કલાકની અંદર 15,000 રૂપિયાના એક વોર્ડ આપ્યા હતા. ચીનની લડાઈ વખતે નેહરુને 600 તોલા સોનું અને 51,000 રૂપિયા રોકડાય. એવી રીતે હમણાં જ આ શશિકાંતભાઈને ખબર છે કે રાજસ્થાનની અંદર રણુજા જે કહેવાય છે જ્યાં રામદેવજીની સમાધિ છે એ સમાધિમાં 30 કિલોમીટર પાણી નહોતું. એ જગ્યા ઉપર એક જણાએ મને પ્લોટ આપ્યો, હું પ્લોટને શું કરું? એ પ્લોટની અંદર મને બોરિંગ પંપ કરાવવાની ઈચ્છા છે. 9 ઇંચનો કૂવો કર્યો, એમાં બબલાયન પાર્ટીએ ભોગ આપ્યો અને સનુખાનંદ હોલમાં અમે પ્રોગ્રામ રાખ્યો. 1.5 લાખ રૂપિયો ભેળો થયો અને એમાં 80,000 રૂપિયા 9 ઇંચનું બોરિંગ કર્યું. 1 કલાકે 10,000 ગેલન પાણી કાઢે છે, મીઠું એ દાદાએ પાણી આપ્યું. એ પણ પંપ ચાલુ છે. ત્યાર પછી એના પર 2 લાખ રૂપિયા. ત્યાં ગુજરાતીની ધર્મશાળા બિલકુલ નહોતી, એ ધર્મશાળા પણ બંધાવી. ગુજરાતી ધર્મશાળા 36 રૂમની છે. જેસલ તોરલ ના ફિલ્મકારોએ ફિલ્મ ઉતારી અને જેસલની જે જૂની સંસ્કૃતિનો જે ઓરડો હતો એ ઓરડાને એણે તોડી અને કબર જેવું છે. બાપાની જે સમાધિ છે એ મુસલમાન ભાઈઓની કબર જેવી છે. તેની ફરતા બેસી મને એમ લાગ્યું કે આમાંથી કોઈ કોમીવાદ ઊભો થાય અને અંદર અંદર હિન્દુ ભાઈ મુસલમાન ભાઈ લડે અને લોહીની નદીઓ હાલે, એવા વિચારથી હું કલેક્ટરને મળીને મેં કીધું મંદિર કરવા દેશો? તો કે હા, લખી આપ્યું કે તમારી દખલગીરી. મેં કહું અમારે દખલગીરી કરવી નથી. ત્યાં 30 ફૂટ ઊંચું શિખર બંધાવી અને 1 લાખ માણસ ભેળું થયું હતું. શશિકાંતભાઈ, જેઠમલભાઈ, આપણા મુંબઈના મેયર બધાને લઈ ગયો હતો અને એને રવજીભાઈ ગણાતા, રવજી ખીમજી ગણાતા, એ પણ આવ્યા હતા અને એનું ઉદઘાટન કર્યું. ને ત્યાં 8 દિવસે ખાલી આખા વર્ષમાં 30 રૂપિયાના પૈસા આવતા હતા, આજે 8 દિવસે એ ગલામાંથી 5,000 રૂપિયા જેવી રકમ નીકળે છે. હવે એનું પબ્લિક ટ્રસ્ટ કરવાની હિલચાલ કરી રહ્યો છું. તો ત્યાં વિપુલની ઘોરે
ગરીબોને ટુકડા ખવડાવી, જ્યાં ટુકડો ત્યાં હરી ઢૂંકડો, જ્યાં આપી ટુકડો ત્યાં હરી આવે ઢૂંકડો. કઈ કહે કબીર કમાલ કો દો બાતા શીખલાય, કર સાહેબ કી બંદગી ભૂખે કુઆ. તો આ ગાયનો પ્રશ્ન તો એમ ઉભો થયો કે હું જોવા ગયો હતો તો ભરવાડ અને રબારી જે માલધારીઓ છે એ જો પાંજરાપોળમાં મૂકી આવે તો માજન તો એ ગાયું કે બળદ જે મૂકી આવે એ પછી ઉકાળ વિયો જાય તો પાછી આપે ને વેચી નાખે, તો બિચારા માલધારી માલ વગરના થઈ જાય. તો એના કેમ્પો ઊભા કર્યા છે. રામકૃષ્ણ મિશન બહુ સારું કામ કરે છે અને કચ્છની અંદર જે કમિટી થઈ છે ચંદુમા એ પણ બહુ સારું કામ કરે છે. એવાઓને આ શશિકાંતભાઈ અને મેળી અને ચેકથી નાણાં મોકલશું અને આપનો ઉપયોગ કરશું. અને જો ગાયોનું આપણે નથી કરતા તો રખડતી ગાયોને કસાયો ખટારા ભરી ભરીને મુંબઈ લઈ આવે છે અને એની કતલ થઈ જાય છે. તો જે ભાઈઓ પૈસા આપશે એ ગૌ હત્યા થતી અટકાવશે અને એનું એટલું બધું પુણ્ય અને એટલો બધો આશીર્વાદ મળશે કે આપણી 71 પેઢી તરી જશે. એટલે દરેક ભાઈઓ બહેનોની ફરજ છે કે એમાં જે ઠીક લાગે એ ફૂલ લઈને ફૂલની પાંખડી એ આપવું, કોઈ ખાલી રહેવું નહીં. અને આવા પ્રોગ્રામો આ ભાઈએ હમણાં જ આપણને વચન આપ્યું છે, જ્યાં જ્યાં કોઈ ભાઈને ઈચ્છા હોય અમારા લતામાં તમે કંઈ કરી દેતા હો તો અમે આ બધા બેઠા એ બધા વખતે હું કોલ આપું છું કે અમે બધાએ આવશું. દરગા પાર વારી ખાવિંદ તારી નિત નિત ચડે અતવારી, હાય હુકમ કરો તો રહી હજુર માં નોર દરગા પાર. દરગા પાર વારી ખાવંદ તારી નિત નિત ચડે અથવારી, હે હુકમ કરો તો રહી હજુર માં નો દરગા પાર. પાંચ તબકા બનાયા બંગલા દસમાઈ મેલી માઈ બારી, હાય પાંચ તબકા હો બનાયા બંગલા દસમાઈ મેલી વાવે બારી, હાય અવિનાશી તો આવે ને જાવે સાર ભંગી ની આદી, હે હુકમ કરો તો જઈ હજુર માં દુર્ગા પાર વાળી ખાવંદ કરી નિત નિત ચડે અતવારી, હુકમ કરો તો જઈ હજુર માં દુર્ગા. ભરબે તો પીઠ પોતે પધાર્યા દકરંગર ને જાધારી, ભરબે તો પીરા પોતે પધાર્યા બાપા નકલંગર ને જાધારી, દિલી ને પીડી દારી ધજા પરું કે દોડી ધજા પરવારી, હે હોમ કરો તો લઈ હજુર માં દુર્ગા પાર વારી કવંદ તારી.
ના પરમ મોતીએ જને ફાંડ લાગે છે ખાલી કૃષ્ણ મોતીએ જને ફાંડ લાગે છે ખાલી હરી હાથ નહી આવે એ તો તણી કે બલિહારી હજુ નવ દરગા પાણી કરો રહી હજુ આત્મતી નો આત્મા જને દિલ ને ડૂબ જાતા આત્મ કે કે આત્મા જને દિલ ને ડૂબ જાતા ગંગે ઉદાસ ગુરુ મરમ ચરણે અલેક લેજો ને ઉગારી હુકમ કરો તો રહી હજુ પરવારી ગજા પરવારી કમલ તારી નીની તણે સવારી હે હુકમ કરો તો રહી હજુ માં તોરી ગજા પર દુર્ગા પરવારી ધણીએ મેં તારો પિયાઈ તારો પડત પડતો આયો હે પરમવારા પીએ ભાત ચાતો માતે ધોન મચાવી ગાવે ખૂબ દેખાય ડોળારો હે થોરાજી મા ધોન મચાવી ગાવે ખૂબ દેખાય ડોળારો અઢારે વારે અરે હલો વાહ મારે તું ધણી ને મેં ધારો પિયાની તારો પૂજયની અભડી
જ્યોતિ અર્કી મેલી તમને યુવડિયા થી દબાડા હે પરવાડા બે વાત સા ધૂમડણી હે દાયો હો ધૂમડણી મેં તારો પીરાણી તારો વિજયભાઈ આપને સૂચે પતરાને પૂરે આકડીએ અંદાજો આપને પૂજે ની આકડીએ અંધારો હે અંતર જ્યોતિ હળકી મેલી તમને મનો માર્ગ તમે હાથે કરીને વ્યવહારો સાધર મનો માર્ગ મેલીને તમે હાથે કરીને વ્યવહારો હે ચકલો કુટુંબ તારું હળી મળીને તમે લઈ તો રાતી મનાજો હે પરમ વાળા કૃપા સાધુ